रोज 15 मिनिट नी बिजनेस मीटिंग करवी अने 15 मिनिट नी फ्रेंडली मीटिंग करवी आ एक लाइन मां उत्तर 15 मिनिट नी रोज बिजनेस मीटिंग बधा पार्टनरो 15 मिनिट माटे तो भेगा थवानुं ज अने पण डिजिटली नहीं इन पर्सन हाँ बीजा शहर में रहता हो तो अलग बात है बाकी 15 मिनिट भेगा थवानुं ज अने 15 मिनिट नी फ्रेंडली मीटिंग गप्पा चोखी देशी भाषा में कही तो वातो आनंद भेगू जमवानुं तो ज भागीदारों वच्चे बॉन्डिंग थशे तो ज एक बीजा ने विचारों नी स्पष्टता थशे अने तो ज एक बीजा ने समझी शको फॉर मोर बॉन्डिंग देर इज ओनली वन की एंड दैट इज द की ऑफ अंडरस्टैंडिंग ईच अदर जेटली तमे तमारा पार्टनर ने समझी शकशो ने एटला ज तमे बॉन्ड वधारे थई शकशो पछी एनाथी एक स्टेप रिलेशनशिप आगळ लई जाओ फेमिली रिलेशनशिप पार्टनर्स वच्चे के तमे महीनामां एक वखत जमवा माटे भेगा थाओ होटल में नहीं एक बीजाना घरे तो त्यां फेमिली बॉन्डिंग वधशे ए तमने बिजनेस में काम लागशे त्रीजी बात के सारा कार्यक्रमों साथे माणीने करो धारो के तमे फरवा जवानो होय पिकनिक टूर पर जाओ तो पण तमे करो पण साथे साथे कई सदवांचन होय फॉर एक्जाम्पल हमणा इंडियन इंस्टिट्यूट ऑफ मैनेजमेंट अहमदाबाद IMA जे अत्यारे दुनियानी नंबर 1B स्कूल छे बिजनेस मैनेजमेंट स्कूल ए लोकोए हमणा मैनेजमेंट लेसन्स फ्रॉम श्रीमद भगवद गीता एक कोर्स इंट्रोड्यूस कर्यो श्रीमद भगवद गीता माथी तमने मैनेजमेंट लेसन्स शुं मळे छे तो आवा आपणा सरस सद्ग्रंथो छे एनुं साथे बेसीने 5 मिनिट तमे वांचन करो ने पार्टनरो बेसीने तो बधामां सात्विक वृत्તિ આવશે વિચ ઇઝ ધ પ્રિન્સિપલ એનર્જી ફોર બોન્ડિંગ સાત્વિક વૃત્તિ અને છેલ્લી વાત બોન્ડિંગ કરતા કરતા મતભેદ થવાના અને મતભેદ સાચવી ના શકો તો આગળ જાય મતભેદ પણ થવાના શક્ય છે દરેક માણસની પ્રકૃતિ છે પણ મતભેદ થાય ત્યારે તમારે ચેક કરી લેવું પડે ફોર એક્ઝામ્પલ ગૂગલ કંપનીના માલિક લેરી પેજ અને સર્ગી બ્રિન આ બંને પાર્ટનર્સ તમે જે ભાગીદારની વાત કરીને બંને પાર્ટનર્સ તમને આશ્ચર્ય થશે કે બંનેની મુલાકાતને મળ્યા કેવી રીતે તો લેરી પેજ તો કોલેજમાં ભણતા હતા સર્ગી બ્રિન એ કોલેજમાં એડમિશન લેવું કે નહીં એની માટે કોલેજ ટૂર ઉપર ગયા અને એને કોલેજ તરફથી ગાઈડ માટે લેરી પેજ મળ્યા અને એમાં બંનેને મિત્રતા થઈ ગઈ અને પછી તો સાથે રહ્યા સ્કૂલમાં બધા એટલે કોલેજમાં પ્રોજેક્ટ ઘણા સાથે કર્યા પછી આ ગૂગલ કંપનીની શરૂઆત કરી હવે એકબીજાને સારી રીતે સમજતા હતા પણ તમે કીધું ને કે ભાગીદારોમાં બોન્ડિંગ વધે પણ એમાં મેં કીધું મતભેદ થાય આ બંને વચ્ચે પણ મતભેદ થયો ક્યારે કે ગૂગલે ઓટોમોબાઈલ સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એમાં એન્ટ્રી લેવી કે નહીં લેરી પેજ કે લેવી અને સર્ગી બ્રિન કે આપણે જરૂર નથી અને મતભેદ ઘણો ચાલ્યો ડાઉન ધ લાઈન કર્મચારીઓ સુધી પહોંચ્યો હવે શું કરવું તો આ બંને જણા રોજ સાથે બેસીને ચર્ચા કરે પોઝિટિવ નેગેટિવ શું છે નક્કી શું કર્યું કે આ મતભેદના લીધે છૂટા તો પડવું જ નથી એ પહેલું નક્કી કર્યું આ નક્કી કરવાનું પહેલા નક્કી કરવાનું કે હવે ભેગા થયા છે ને તો હવે અગ્નિ જ આપણને છૂટા પાડે એટલે કે અગ્નિ સંસ્કાર જ આપણને છૂટા પાડે પણ આપણે બે વચ્ચે તફાવત બહુ છે તો શું કરવું તો રોજ ચર્ચા કરવાની તમારે તમારો મુદ્દો સ્ટ્રોંગલી કહેવાનો પાર્ટનર એનો મુદ્દો સ્ટ્રોંગલી કહે ઓપન આઉટ પોર આઉટ જેટલું અંદર છે ને બધું કાઢો સ્પષ્ટ શબ્દોમાં કે હું આ કહું છું ને બરોબર છે આમ છે આમ છે આગ્રહ નહીં રાખવાનો કે આમ જ કરો પણ તમે સમજો એ આગ્રહ રાખવાનો જો આ બેમાં ભેદ છે તો બે પાર્ટનરનું બોન્ડિંગ રહે હું કહું એમ કરો એ આગ્રહ નહીં પણ હું કહું એ સમજો એ તો મારો આગ્રહ છે એટલે જ્યાં સુધી બેમાંથી એક પાર્ટનર સમજે ને ત્યાં સુધી ચર્ચા ચાલુ રાખવા આ બંને મહિનાઓ સુધી ચર્ચા કરી ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં એન્ટ્રી લે કે ના લે ચર્ચાના અંતે લેરી પેજ કન્વિન્સ થયા કે સર્ગી બ્રિનની વાત બરોબર છે મહિનાઓ પછી અને ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આવી ગયો અને આખી દુનિયા બદલાઈ ગઈ એટલે પાર્ટનરો વચ્ચે બોન્ડિંગ માટે પહેલી વાત 15 મિનિટની પ્રોફેશનલ મીટિંગ બિઝનેસ મીટિંગ અને 15 મિનિટની ફ્રેન્ડલી મીટિંગ બીજું સાથે રહીને સમજવાનો પ્રયત્ન ત્રીજું ફેમિલી રિલેશન્સ ડેવલપ કરવાના ચોથું બહાર જવાનું ફરવાનું અથવા તો સદવાંચન સાથે કરવાનું અને છેલ્લી વાત મતભેદ થાય તો ચર્ચા 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 કર્યા જ કરવાની જ્યાં સુધી બેમાંથી એક પાર્ટી કન્વિન્સ ના થાય પણ જુદું નહીં પડવાનું ગમે તેટલી ચર્ચા થાય ને પાછા બીજી ચર્ચામાં જ ભેગા થવાનું
debate is the solution to all problems. Thank you. Swami, chello jawab, ane ekaj vakyama tame evo jawab apo, ke ame patelo bada motto business shuruaat kari nakhe, bo motto business patelo na itla bada nathi, ane a PBN na darek vyaktio evo janva mangye che, ke global CEO hoy, eni shu vichar dara hoy, evo shu kareke motto business kari. હા, એટલે પ્રયત્ન અને પુરુષાર્થ દરેકે કરો કે પોતાનો વેપાર ધંધો ગ્લોબલ થાય. પહેલા તો સુરત થી આગળ નવસારી સુધી જાય. લેટ્સ બી પ્રેક્ટિકલ, પુટિંગ અવર ફૂટ ઓન અર્થ. એની માટે જે તમારા વિકાસ માટે મુદ્દાઓ તો બધા કોમન જ છે. નૈતિક પ્રામાણિક પુરુષાર્થ, ટ્રાય ટ્રાય એન્ડ ટ્રાય, વેલ્યુઝ સિદ્ધાંતો મૂલ્યોને પકડી રાખવાના, વધારે સોશિયલ કનેક્ટિવિટી સંબંધો વધારે વધારવાના, અને એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ, સવારે સૂર્યોદય થાય એટલે દોડવાનું ચાલુ કરી દેવાનું. એટલે તમે ગ્લોબલ સીઈઓ જે શબ્દ વાપર્યો એની વિચારધારા શું હોય છે, તો એની વિચારધારા એ સનરાઇઝ સનસેટ થોટ પ્રોસેસ કહે છે, ને સૂર્યોદય સૂર્યાસ્ત વિચારધારા. એટલે શું, સૂર્ય ઉદય થાય છે ત્યાંથી સૂર્ય અસ્ત થાય છે ત્યાં સુધી મારી કંપનીનું નામ અથવા મારી પ્રોડક્ટ જવી જોઈએ, એ લોકોની વિચારધારા છે. તો સનરાઇઝ સનસેટ થોટ પ્રોસેસ કહે છે. આપણે પણ સનરાઇઝ સનસેટ થોટ પ્રોસેસ રાખવી, વન સ્ટેપ એટ અ ટાઈમ, એક સ્ટેપ આગળ જવું. તમારું ફોરમનું નામ છે પટેલ બિઝનેસ નેટવર્ક, PBN. અત્યારે મને સૂજે છે કે PBN એટલે પ્લીઝ બી નોર્મલ. નોર્મલ એટલે શું, કોઈ પણ એબનોર્મલ નહીં. અનીતિ એ એબનોર્મલ છે, નીતિ એ નોર્મલ છે, આળસ એ એબનોર્મલ છે, પરિશ્રમ કરવો એ નોર્મલ છે, સિદ્ધિ મળે તો અહમમાં આવી જવું એ એબનોર્મલ છે, સિદ્ધિ મળે તો પચાઈ જાણવી એ નોર્મલ છે, નિષ્ફળતા મળે તો ડિપ્રેશનમાં જતું રહેવું એ એબનોર્મલ છે, નિષ્ફળતા મળે તેમાંથી શીખીને આગળ વધવાની શ્રદ્ધા રાખવી એ નોર્મલ છે. એ તમારે ગ્લોબલ અને ધંધો વધારવો હોય તો તમારે પટેલ બિઝનેસ નેટવર્ક PBN છે એ PBN, બીજું પ્લીઝ બી નોર્મલ, એ તમારે નોર્મલ જ જીવવાનું. પ્રમુખ સ્વામી મહારાજને આટલી સફળતા, દિલ્હીમાં અક્ષરધામ તમે બધા જોયું હશે, યમુનાના કિનારે 110 એકર ઉપર 5 વર્ષમાં પ્રોજેક્ટ, નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ પૂરો કર્યો. તમે સુરત શહેરના સૌથી મોટા બિલ્ડરો અને ભૂલથી પૂછજો તો ખરા કે દિલ્હીમાં 110 એકર યમુનાના કિનારે બાંધવું એટલે શું. એ 5 વર્ષમાં એ બાંધીને વેચવાનું નહોતું પ્રોજેક્ટ, એવો નહોતો રેસિડેન્શિયલ ને કોમર્શિયલ, અને એ પથ્થરનું, RCCનું નહીં, અને એ પણ એમને 2000 વર્ષ ઉભું રહે એવું મંદિર. અત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ લખ્યું કે ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ટ્રેડિશનલ કોમ્પ્રિહેન્સિવ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ. એવું કર્યું પ્રમુખ સ્વામી મહારાજે. હુ ઇઝ હુ ભારતના 34 દિવસનો અમારો ઉદઘાટન સમારોહ હતો 2005માં. શું નામાંકિત દેશ પરદેશના લોકો આવ્યા છે, અને બધા 2 મોઢે 4 મોઢે વખાણ કરી દે. કોઈ બોલ્યા કે દિલ્હીમાં આપને દિલ રખ દિયા, કોઈ બોલ્યા કે 4 ધામ શંકરાચાર્ય સ્થાપ્યા, તમે 5મું ધામ સ્થાપ્યું, કોઈ બોલ્યા કે ભારત કોઈ વ્યક્તિ આવશે અક્ષરધામ જોયા વગર જશે ત્યાં સુધી ભારતની યાત્રા અધૂરી રહેશે, કેવી વાતો કરી. એ 34 દિવસ અમે પ્રમુખ સ્વામી મહારાજના વખાણ દરમિયાનના ફેશિયલ એક્સપ્રેશન્સ અને બોડી લેંગ્વેજના સાક્ષી છીએ. નોર્મલ, જાણે કંઈ કર્યું જ નથી. કોઈ વખાણ કરે ને ચહેરા ઉપર એક લકીર ફરે નહીં, અને વખાણ કરવાના જેવા પૂરા કરે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલે કે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી થયું છે, અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો એટલે થયું છે, અને આ બધા સંતો કાર્યકર્તાઓ હરિભક્તોએ ખૂબ મહેનત કરી છે એટલે થયું છે. એકદમ નોર્મલ ટોનમાં બોલતા હતા. આ જીવનમાં ગુણ બહુ જ મોટો છે. તમે જો સફળતામાં છકી જશો ને તો 100% ડિપ્રેશનમાં દબાઈ જશો. ડિપ્રેશનમાં દબાઈ ના જવું હોય તો સફળતામાં છકી પણ નહીં જવાનું. તમે મેં કીધું ને રતન ટાટાનો જન્મદિવસ ગયો, તમે વિડીયો જોયો છે એની, તમે ચાલ જુઓ તો ખબર પડે કે કઈ કક્ષાની આ વ્યક્તિ. એમણે જ્યારે લેન્ડ રોવર અને જેગુઆર આ 2 મોટી કંપની લીધી, કોરસ સ્ટીલ લીધી, ત્યારે તો આખા કોર્પોરેટ જગતમાં ભારતમાં હાહાકાર થઈ ગયેલો કે શું એક્વિઝિશન છે. કારણ કે આટલી મોટી ફોરેન બ્રાન્ડ કોઈ ઇન્ડિયન બિઝનેસમેન ખરીદે લઈ લે. તમે જે ગ્લોબલ શબ્દ વાપર્યો એ એક વખતે નવું બનતું હતું 2010-11-12માં, છતાં એમની ચાલમાં કોઈ ફરક નહીં, એમની નમ્રતામાં કોઈ ફરક નહીં, એમના બોલવા ચાલવામાં કોઈ ફરક નહીં. અને એક નાનો કર્મચારી પૂનામાં બીમાર હતા, વર્ષો સુધી રતન ટાટાની ઓફિસમાં એમણે કામ કર્યું અને અંત અવસ્થામાં હતા,
એમને રતન ટાટાને યાદ કર્યા તો બોમ્બેથી 2.5 કલાક ડ્રાઈવ કરી એ પરિવાર સાથે 2.5 કલાક બેસી અને પાછા આવે. એ તો હમણાં 2-3 વર્ષ પહેલાની જ ઘટના છે. કેટલી નોર્મલ આ વ્યક્તિ કહેવાય, તો નોર્મલ જીવવામાં જ માલ છે. પ્રમુખ સ્વામી મહારાજને ઘણી બધી કી ટુ ધ સિટી અમેરિકામાં મળી છે, પણ અક્ષરધામમાં એક કી ટુ ધ સિટી તમે આમ લટકેલી જોઈ? એનું કોઈ એક્ઝિબિશન સ્પેશિયલ જોયું? મહાન વ્યક્તિઓ પોતાની સિદ્ધિ દેખાડે નહીં, એની સિદ્ધિઓ દ્વારા લોકોને પ્રેરણાઓ ખૂબ મળે. એ દેખાડવા જાય તો પ્રેરણા ના મળે. એટલે પ્લીઝ બી નોર્મલ. એ પણ પીબીએન છે. અને છેલ્લે એક વાક્યમાં વાત કરતો, બીજી પણ મને પીબીએન ની કંઈક મનમાં વાત સૂજી ગઈ. પીબીએન એટલે પીસ પ્રોફેશનલ, એટલે કે તમે હાર્ડકોર પ્રોફેશનલ, તમારા ધંધામાં તમે માહિર થાઓ, જે કે તમારો ધંધો વેપાર એમાં માહિર થઈ જાઓ, એક્સપર્ટ પ્રોફેશનલ. પીબીએન નો પી એટલે પ્રોફેશનલ, બી એટલે બેનેવલન્ટ, એટલે કે હંમેશા બીજાને મદદ કરવાની ભાવના, જે તમારું સૂત્ર છે કર ભલા હો ભલા, એનો એક્ઝેક્ટ અંગ્રેજી શબ્દ બેનેવલન્સ છે, બેનેવલન્ટ, એ તમારું બી માં આવે. અને એન એટલે નેશનાલિસ્ટ, રાષ્ટ્રવાદી થવાનું, ભારત પહેલા. એટલે પીબીએન ઇઝ પ્રોફેશનલ, બેનેવલન્ટ એન્ડ નેશનાલિસ્ટ. જો આજે તમે વાંચ્યું હશે કે ગઈકાલ ભારત સરકારે ડિફેન્સમાં 2800 આઈટમ્સ નું ઇમ્પોર્ટ બંધ કરી દીધું, આપણે બનાવશું, આપણે બનાવી શકશું. નેશનાલિસ્ટ, રાષ્ટ્રવાદી થવાનું. એટલે પ્લીઝ બી નોર્મલ, બી અ પ્રોફેશનલ, બેનેવોલન્ટ, નેશનાલિસ્ટ. ધેટ ઇઝ પટેલ બિઝનેસ નેટવર્ક. થેન્ક યુ વેરી મચ. સ્વામી, તમને ઘણું સાંભળવાની ઈચ્છા છે પણ સમય અમારી પાસે લિમિટેડ હતો. ફિર કભી. ખૂબ ખૂબ થેન્ક યુ તમે અહીંયા આવ્યા, અને હું વિનંતી કરીશ આગળ કાર્યક્રમ પર ચલાવવા.